પાલનપુરમાં કોરિડોરના કામને લઈને પાલનપુરમાં રેલવે ઓવરબ્રિજ પર ભારે વાહનોને મનાઈ ફરમાવવામાં આવી છે. રેલવે ઓવરબ્રિજને ઊંચો કરવાના કામને લઈને જિલ્લા કલેક્ટરને જાહેરનામું બહાર પાડી અને ભારે અને અન્ય વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પાલનપુર શહેરમાં પ્રવેશવા માટે એક તરફ જગાણા ગામથી ડાયવર્ઝન અપાયું છે, ત્યારે બીજી તરફ પાલનપુરના એરોમા સર્કલ પરથી વાહનો કોચી સુધી પ્રવેશ કરી શકશે. જો કે 20 ઓગસ્ટથી કલેક્ટરે 2 માસ સુધી આ જાહેરનામું અમલી કર્યું છે, ત્યારે પાલનપુરના રેલવે ઓવરબ્રિજને ઊંચો કરવાનું કામ હોવાથી બ્રિજનો એક તરફનો માર્ગ પણ બંધ થશે, ત્યારે પાલનપુર શહેરમાં આવનારા દિવસોમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાશે. DFCCIL તરફથી રેલવે ઓવરબ્રિજના પ્રોજેક્ટના રિનોવેશનના ભાગરૂપે જે ટ્વીન ઓવરબ્રિજ પાલનપુરમાં છે એ કામકાજ હેઠળ લેવાની દરખાસ્ત થઈ છે, જેના માટે એમના તરફથી એક બાજુ ભારે વાહનો માટે પ્રતિબંધિત, ખાલી નાના વાહનો અને એમ્બ્યુલન્સ માટે પરમિશન, અને બીજી બાજુ જ્યાં કામ ચાલે છે એ પૂર્ણપણે પ્રતિબંધિત કરવાની દરખાસ્ત આવી હતી. જે મુજબ અત્યારે ડૉક્ટર હાઉસ તરફનો રસ્તો ઓવરબ્રિજ આપણે બંધ કરી રહ્યા છે અને એ તમામ નાના વાહનો અને એમ્બ્યુલન્સીસ હવે રેલવે સ્ટેશન બાજુના ઓવરબ્રિજથી પરિવહન કરી શકે. જે ભારે વાહનો છે, એસટી બસ છે, ઊંટગાડી છે, એમના માટે સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી વૈકલ્પિક સ્વરૂપે જગાનાથી આવતા રાજ્યમાર્ગ અને અંબાજી રોડ અને RTO સર્કલથી જે માનસરોવર થઈને રસ્તો આવે છે એના ઉપર આવવા જવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે 20 ઓગસ્ટથી 18 ઓક્ટોબર સુધી 59 દિવસ આ જાહેરનામું અમલમાં રહેશે. વધુ જરૂરિયાત જણાશે તો એ મુજબનો સમયગાળો લંબાવવામાં આવશે.